1976 માં ચીનુ મોદીનું નાટક નવલશા હિરજી 40 વર્ષ પહેલા લગભગ કરેલું. મને એનો એક સંવાદ યાદ આવે છે. હું નવલશા હિરજીનું પાત્ર ભજવતો મુખ્ય ભૂમિકા, કે આપ ભારે ક્રૂર છો કે રૂપથી ઘાયલ કરો ને પગમાં પાયલ પહેરી અમને પાગલ કરો. કીકીઓમાં ક્યાં કમી કામણની વર્તાય કહો કે સજો શણગાર ત્યારે કીકીમાં કાજળ ભરો. મારું કહેવાનું એટલું જ છે કે ખુશ્બુ હજી બાકી છે, જો સૂંઘી શકો તો મને. હું પાનખર નથી, વીતેલી વસંત છું, મરી સાહેબના શેર છે. અને હવે હું એક એવી જાજરમાન વ્યક્તિને મંચ ઉપર આવવા માટે નિમંત્રણ આપું છું. એક એવી એવા રંગકર્મી, એવા કલાકાર જેની મોસમ સદાય છલકતી રહી, જેને જૂની અને નવી રંગભૂમિનું અમૃત આંખોમાં આજે અકબંધ સાચવી રાખ્યું છે, ગુજરાતીઓની લાડકી સંતુ અને પ્રિય પ્રવીણ જોશીની સરી, એવા જાજરમાન સરિતા જોશીનું આપણે સૌ આજે સન્માન કરીશું. 4 વર્ષ પહેલા જ્યારે સ્વરોત્સવનો શુભારંભ થયો ત્યારે પણ તેઓ અહીંયા આવેલા. આજે ભારત સરકારનું એક વિશિષ્ટ અને ઉચ્ચ સન્માન પદ્મશ્રીનું પ્રાપ્ત કરીને તેઓ આજે આપણી વચ્ચે સ્વરોત્સવમાં ઉપસ્થિત છે, ત્યારે એમનું ઉર્મિસભર સ્વાગત છે. હું પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, આદરણીય શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, અંકિત ત્રિવેદી અને સૌ મિત્રોને વિનંતી કરીશ એ લોકો મંચ ઉપર આવે અને આપણે સરિતાબેનનું સન્માન કરીએ. શબદને સ્વાદનો જામ્યો સાવ અનોખો ઉત્સવ હલો. પદ્મશ્રી મળ્યા પછી બહેન પહેલી વાર અમદાવાદ આવ્યા છે. મને એવું લાગે છે કે આટલી જ તાળીઓ આપણે ઊભા ઊભા બહેનને હોવી જોઈએ. મને ગમે. બેન મને પૂછતા હતા કે હું શું કરું, કેમ કરું. મેં કીધું તમારે જેમ મોજ આવે એમ કરજો.
અને છતાંય તમારે બહેનને કંઈ કહેવું હોય તો બહેન તમારી સમક્ષ ઉપસ્થિત છે. આ એક એવા સરિતા છે જ્યાંથી રંગભૂમિ સહજ અસ્ખલિત વહેતી આપણને સૌને માલુમ પડે છે. એકવાર આપણી અમદાવાદની સંસ્કારિતા સાથે બહેનના ઉવારણા લઈએ. આભાર 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 મારો પ્રિય પ્રેક્ષક. અમદાવાદ આવું ને ગુજરાતમાં પગ મૂકો એટલે એવું પિયરિયો સાંભળે નહીં. વોગન વેલ્યુ ગામ નાટકો લઈને આવતી પ્રવીણ, હું, આયન્ટી ખૂબ મજા કરતા હતા. પણ રંગભૂમિ, આજે તો વિશ્વ માતૃભાષા, પાછી મહાશિવરાત્રિ અને સ્વરોત્સવ, ત્રણેય ભેગા થયા છે તો કેવો જલસો જામ્યો છે. અને તું પ્રેક્ષક કમાલ કમાલ કમાલ, તું એટલા માટે શબ્દ વાપર્યો, તમે મને વહાલા છો એટલે, પણ મારી પાસે છો એટલે. હા, કોકવાર એમ થાય કે મારું અમદાવાદનું પ્રેક્ષક લોકોની વાતો સાંભળું કે ના હવે એવા નાટકો ન ચાલે સરિતાબેન. દાખલા તરીકે, અમે તો કચ્છના જીવ, ખારા પાણી ને મીઠા હૈયા, રણની રેત પણ એકબીજા માટે હેત. ડુંગર દરિયો ને રણ, રણની રેતીના રંગ ત્રણ, લાલ પીળો ને સફેદ. આ ડાયલોગ છે ભૂમિકા ત્રિવેદી, અંકિત ત્રિવેદીનું નાટક લેડી સ્પેશિયલ. ના આવ્યું સાહેબ, અમદાવાદે જોયું નથી, જેનું મને દુઃખ છે. કદાચ તમને પણ દુઃખ થશે હવે આ ડાયલોગ સાંભળ્યા પછી, પણ કંઈ નહીં, ચલતા હે ચલતા હે ચલતા હે, માફ કરી દીધા તમને. પણ એટલા માટે માફ કર્યા કે તમે મારા પ્રિય છો. પણ મને સાંભળીને દુઃખ થાય છે કે આ બધા નાટકો કેમ નથી આવી શકતા, શું કામ નથી આવી શકતા, કોના વાંકે. મોટી કાસ્ટ હોય હું એગ્રી થાઉં છું, પણ સારી વસ્તુ માટે કોકવાર સારા પૈસા એ ખર્ચવા પડે, જે ઓર્ગેનાઇઝરે સમજવું જોઈએ. પણ ચાલો, હવે જે છે તે આ છે, દોષ નહીં દેવાનો. કોકવાર મોકો મળશે તો તમારી સામે આવીને ભજવીશ. અત્યારે એક રંગભૂમિની વાત ચાલે છે, બધા જે રીતે હમણાં જૂના જૂના ગીતો સાંભળ્યા, કવિતાઓ સાંભળી, તો મને પણ યાદ આવે છે કે તમે થોડા થોડા થાઓ વરણાગી, હો ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી. કેટલા સુંદર શબ્દો છે, વરણાગી વીરાની, વરણાગી વહુ બનો, થોડું બંગાળીને અંગ્રેજી બહુ ભણો. હવે ફેશનની ધૂન બધે જાગી, હો ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી. આજે ગુજરાતી ભાષાની જે બ્યુટી હતી ને, હજીએ છે. લોકો ભલે બોલતા હોય કે ના ના હવે આપણી ભાષા, હા હા, યંગર જનરેશન નથી જાણતું, પણ એ કોશિશ તો કરી રહ્યા છે ને. કલાકારો થકી તમને આ ભાષા સાંભળવી મળે છે. લોકોને હવે પોતે પણ એવો વિચાર આવવા લાગ્યો છે કે ભાઈ આપણી માતૃભાષા તો બોલવી જ જોઈએ, અને ગર્વ પણ થાય છે પોતાની માતૃભાષાને સાંભળવાની. નહીં તો સંતુ રંગીલી જ ન થાત ને ભાષાનું નાટક સાહેબ. એ જરા જારવીને હાલો, મનોજકુમાર બોલ્યા સોરી ત્યાં હાલતા, મારો ફૂલનો ઘાણ કાઢીને કોઈ કહી ને ભાષા સાહેબ, આ ભાષા. મને છે ને એક નાટક છે મારું, જેમાંથી હું થોડું ગુજરાતી, એમ હિન્દી નાટક છે પણ મને થોડું એમાંથી કશુંક સૂજી રહ્યું છે તો હું તમારી સમક્ષ રજૂ કરું છું. જેવી પણ ભાષા છે ચલાવી લેજો, પણ નાટક સાંભળો. આટલી નાની હતી હો સાહેબ, ત્યારથી કામે લાગી ગઈ, કુવા પરથી પાણું લાવવાનું બૈડું લઈને. હા, તમારા આવા નાના નાના ઘડા ની અને મોટો ઘડો, ભાઈ બહેનને સંભાળવાના, ઘરનું બધું એ કામ કરતી 7 વર્ષની ઉંમરે. બોલો, મને ભણવું એ કેટલું ગમતું હતું,
મારી માને મેં કીધું મારે શાળાએ જવું છે, તો એક જોરથી તમાચો છોડી દીધો. શાળાએ જવું અને તારા ભાઈ બહેનને કોણ સંભાળશે? તારો બાપ? શાળાએ નહીં ગઈ, પછી મારા ભાઈને મોકલાવી દીધો. અરે એને તો ભણાવવો જ જોઈએ ને, છોકરો છે. અમે નહીં ભણીએ તો કાંઈ નહીં, છોકરીઓને હું. એટલે ઘરકામમાં લાગી ગઈ. જે શેઠાણીને ત્યાં કામ કરતી હતી ને, એમનું બ્યુટી પાર્લર હતું, એ પેલું કાઢે ને આ અહીંયા મોઢામાં દોરો નાખીને હું કરે ને, એને મારા શેઠાણીનો બ્યુટી પાર્લર. શેઠ શેઠાણી બહુ સારા, બે છોકરા, એક છોકરો અને એક દીકરો, દીકરો એને કહેવાય, અને એક દીકરી. ઇંગ્લિશ નામ રાખેલું પોમલા. મને બોલતાય ના આવડે, મોઢામાંથી હવા નીકળે. હું એને બેબી 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 કહું તો એને બહુ ગુસ્સો આવે. જમના બેબી નહીં કહેવાનું, મને ગમતું નથી. ડોન્ટ ડોન્ટ આઈ ડોન્ટ લાઈક ઇટ. જમના બેબીને બેબીને બેબીને. અને શેઠાણી પણ તરત, જમના મોટી થઈ ગઈ છે, નામ દઈને બોલાવ. અરે હું નામ દઈને બોલાવું? મોમાં હવા નીકળી જાય તો ભાબલા 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 થાય. પછી એક દી હું મારા ઘરે હતી અને એક બેન્ડવાળો પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ પેલું આવે ને, તમારી દીકરી સુશલી, મને કે એ માળી પોમલા બોલતા નથી આવડતું ને, આ બેન્ડવાળા સાથે પ્રેક્ટિસ કરજે. પોમ પોમ પો 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 પોમ પો પોમલા. લે આવડી ગયું એકદમ પોમલા. જઈને કીધું એ બેબી નામ આવડી ગયું છે, પોમલા બેબી પોમલા બેબી. તે એકદમ હોય એકદમ રાજીની રેડ. હે જમના પોમલા આવડી ગયું, ખુશ થઈ ગઈ. દીકરો બહુ ઓહો બોલતા જ નહીં. એવો તોફાનીને સ્કૂલે હું જેને મૂકવા જાઉં, આ બસ સ્ટેપ પર છે ને ત્યાં મૂકી આવું, પછી બસ આવે એટલે લઈ જાય. પણ સ્કૂલેથી આવે ને એટલે એમ દફતર બેફતર ફેંકીને સીધું જુએ તો શું ક્રિકેટ. આ ક્રિકેટવાળા કંઈ ઓછા નથી. હો આખો દી છોકરાઓને ક્રિકેટ દેખાડતા હોય છે તો ભણે ક્યારે છોકરાઓ? અને હું એની પાછળ એક ગ્લાસ દૂધ ને ચાર બિસ્કીટ. ઇંગ્લિશ નામ છે હો છોકરાનું, એ યાર રોકી બાબા, રોકી બાબા દૂધ પી, રોકી બાબા દૂધ પી લો. ચાર બિસ્કીટ ને એક ગ્લાસ દૂધ જો રોકી બાબાએ પીધું ને તો જમના જામનગરી આહા લહેર પડી ગઈ મારી તો. હે અમારા છોકરા, અરે અમારા છોકરાઓનું હું બાપા. એક ગ્લાસ ને ચાર બિસ્કીટ હોય ને તો દસ છોકરા એ માડી મને 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 માડી મને મને એક મને. બાકી આમ શેઠ શેઠાણી સારા છે હો. સાહેબને જરા થોડું ખરું હવે ગમે, મને ખબર છે સાહેબને જોવું નહીં. હવે કામ એવું કરે, પેલી એડ હોય ને, સાડી નંબર વન, સાડી નંબર ટુ, સાડી નંબર પેલી એડ હોય ને, આવું રેમ્પ પર ચાલે ને, એ સાહેબ ફોટા લે છે. તે હું જ્યારે આવું ને, શેઠાણી ન હોય બ્યુટી પાર્લરમાં, તો એક બાઈનો ફોન આવે. હેલો ઇઝ સુધીર દર? હવે હું ઇંગ્લિશ શું સમજું? મેં કોઈ દેર બેર મને ખબર નથી, પણ મને એમ થાય કે આ કોણ છોકરી છે જે સાહેબને ફોન કર્યા કરે અને દરેક વખતે પૂછે તારી શેઠાણી છે ઘરે? મેં ના, એ તો બ્યુટી પાર્લરમાં ગયા છે. ઠીક, અને મૂકી દે. અને સાહેબે જોઉં ત્યારે કલાકો સુધી એની હારે વાતો કરે ને હું જેવી આવું ને તો જમના જરા મને પેલું લાવી આપ, ઓલું લાવી આપ, મને કાઢી મૂક્યો. હવે હું બધું સમજું કે આ બધું જરા ઠીક છે. તે એક દી તો એનો ફોન આવ્યો અને સાહેબ એમ દોડીને આવવા ગયા ને ધમ્મ દઈને પડી ગયા કંબર. હવે અને મને મેં કહું શેઠાણીને બોલાવો. ના 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 ના, જમના શેઠાણીને નહીં, કારણ કે પેલી આવવાની હતી ને. અને મેં તો જેમ તેમ સાહેબને સુવાડ્યા અને જોઉં તો આમ દરવાજાની ઘંટી વાગીને ખોલું તો આટલો ટાઈટ ફ્રોક સાહેબ, આટલો ટાઈટ, એટલો ટાઈટ, એટલો ટાઈટ કે દૂરથી આપણે બેલ્ટ દેખાડીએ ને બ્લેડ બ્લેડ તો ટ્રાટ. હાવો ફ્રોક
અને જેવું જેવું આમ શેઠને જોયું ને, ઓ માય ડાર્લિંગ, માય જાના, વોટ હેપન જાના, પેલી લાંબી લાંબી એડીની આ બૂટ પહેરે ને, અરે આપણા ગામમાં છોકરાઓ લાકડા પર ચાલે ને, ઠક ઠક ઠક, એવી રીતે એવી રીતે આમ છો, જાના ડાર્લિંગ માય, વોટ હેપન જાના, વોટ હેપન, અરે મેં કોઈ બાઈ એની કમર તૂટી ગઈ છે જરા. આવી વાતો છે સાહેબ, અને આ કેટલા દિવસ ચાલે એટલે આ તમને થોડુંક બતાડી દીધું. બાકી તો કોયલ કેશોમાં, કોયલ કેશોમાં કા, કોયલ કાળી હું રૂપાળી, કોયલ કેશોમાં, કોયલ કાળી હું રૂપાળી, કોયલ કેશોમાં કા, કોયલ કેશોમાં, કોયલ કેશોમાં, આંબલિયા ડાળે ડોલે મીઠું એ કોયલ બોલે, આંબલિયા ડાળે ડોલે મીઠું એ કોયલ બોલે, બોલીને ચિતડા ચોરે કોઈના કાળજડા કોરે, બોલીને ચિતડા ચોરે કોઈના કાળજડા કોરે, ભૂલે ચૂકે મન કોયલ કેશોમાં કા 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 કા. નહીં નહીં નથી યાર, ખરેખર પ્રેક્ષકો તમારી સાથે મને જેટલો સમય વિતાવું છું એ ઓછો પડે છે, છતાં સંતુ રંગીલે તમને ગમે છે તો હું ડેફિનેટલી, એ તો મારું એક જીવનનો હવે અધ્યાય થઈ ગયો છે. સંતુ વગર સરિતા અધૂરી છે અને પ્રેક્ષકો એ અધૂરા છે. તો મને આ જે તમે પ્રેમ આપ્યો છે સંતુ બનાવીને, એના માટે ખરેખર ઈશ્વરની તમારી પ્રિય પ્રેક્ષક ખરેખર આભારી છું. અંકિત, ભૂમિકા, આ બધા કલાકારોને બોલાવીને આ જે ઉત્સવ કરે છે એ ખરેખર માણવા જેવો ઉત્સવ થઈ ગયો છે. મને એક એક કલાકારને હું જોઉં છું, નામો સાંભળું છું કે આ આ આ આવવાના છે, તો હવે નેક્સ્ટ ટાઈમથી તો ભાઈ હું 3 દિવસ અહીંયા રહીશ, ભલે પરફોર્મ 1 દિવસ કરીશ પણ બધાને માણવા આવીશ. અંકિત, તો સંતુરંગીલી માસ્તર કહે છે સંતુરંગીલી એ 6 મહિના આ છોકરીને જો મંડન મિશ્રની પત્નીને બનાવું તો મારું નામ, આ પ્રવીણનો ડાયલોગ. અને એ છોકરી એના ઘરે જાય છે અને કહે છે કે મારે ભણવું છે, તો પેલી દેવીબેનની કેરેક્ટર છે દેવીબેન, ભણવું છે એટલે તું ક્યાંથી આવી છે, તારા કપડાં તો જો, તને ખબર છે આ કોણ છે, આ બધી ખબર છે, માસ્તર છે, માસ્તર, તારી પાસે ફી છે, કેટલા મોટા માસ્તર છે ખબર છે, ફી છે તારી પાસે, એ બધી ખબર છે, બધું છે, જામ ખમારિયાની એક સોરી અંગ્રેજી ભણવા જાય ને તો મેં એના 15 રૂપિયા ભરે છે, અને એ માસ્તર તારે તો મને ગુજરાતી ભણાવવાનું, મહિને 10 દઈ જા, 10 ઓવ 10 બોલ ભણાવીશ. અને અહીંયાથી શરૂ થાય છે એની યાત્રા. એ 6 મહિના સુધી ભણતી જાય છે, ભણતી જાય, પણ હિમાદ્રી વદન વૈષ્ણવ જેનું નામ, એને ભણાવતી વખતે ખૂબ સુંદર ભણાવતો હતો, પણ ભાદરવાની ભેંસ, અક્કલ વગરની ડોબી, અને બોલ્યા જ કરે ગમે તેવું એને બિચારીને વળતો હોય છે, પણ છતાં એ નીકળી 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 અને કવિતા સુધી પહોંચી ગઈ. આ શ્રાવણ નિતરો સરવડે કોઈ ઝીલો જી, કોઈ ઝીલો જી, પેલા રેલી ચાલ્યા રૂપ હો, કોઈ ઝીલો જી, કોઈ ઝીલો જી, આ નરદમ વરસે ને હો, કોઈ ઝીલો જી, કોઈ ઝીલો જી, આ નથી ટપકતા નેવલા, કોઈ ઝીલો જી, કોઈ ઝીલો જી, આ લટ લહેરાતી લરી લરી, એ શું બોલી, આ લટ લહેરાતી, હા હા શું બોલી, લટ લહેરાતી, લટ રહેતાતી લરી લરી, તારો બાપ એમાં લખવા આવ્યો છે લરી લરી, એમાં ચોખ્ખું લખ્યું છે કે લટ લહેરાતી લળી લળી, લરી 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 લરી, શું લરી લરી, અમારા ગામમાં બધા લરી લરી બોલે, કોઈ લરી લરી બોલે, કોઈ લરી બોલે બોલે બોલે, હા પણ
તારા ગામને હું શીખવા આવું, તારે ફક્ત આટલું બોલવાનું કે લટ લહેરાતી લળી લળી. હા તો લટ લહેરાતી ટુડુંગ ટુડુંગ લો. અરે ડોક્ટર, આ છોકરી લટ લહેરાતી ટુડુંગ ટુડુંગ શું છે? તારો બાપ એમાં ટુડુંગ ટુડુંગ? અલે બાપ પર કેમ જાય છે બે? આ માસ્તર છે ને. દેવીબેન અહીંયા આવો, અહીંયા આવો. દેવીબેન આજે આ છોકરીને ખાવાનું નહીં આલતા, આખો દિવસ ભૂખી રાખજો. પૂરી દો એક, પાણીનો છાંટો સુદ્ધા નહીં આપતા. નાલતા નાલતા, અમે કંઈ ભૂખા નથી રહી જતા, ખાવાનું નહીં આલતા. આજે ઢેબરા બનાવ્યા હતા, ખાશે ઓલી દેવડી ડપાડપ ખાશે. તારો એ વારો આવશે હિમાત્રી, તારો એ વારો આવશે. તેથી મારો એ ડંકો વાગશે, તારો એ વારો આવશે. અરે તારા ખીચામાં નહીં હોય પૈ, તારા ખીચામાં નહીં હોય પૈ ને હું ચેકુમાં કરતી હોય સહી. તું કગરીને માગી જે આશરો, હું હસી પડીને કહીશ નહીં, તારો વારો આવશે હિમાદ્રી, તેથી મારો ડંકો વાગશે. તું માંદો પડીશ ને જઈ માસ્તર, તું માંદો પડીશ ને જઈ માસ્તર, મને મોડે હશે બધા શાસ્ત્ર. શાસ્ત્ર નહીં, શાસ્ત્ર નહીં, શાસ્ત્ર શાસ્ત્ર શાસ્ત્ર. તું રાડું પાડીને રોઈશ, ઓમ્મા ઓમ્મા, ને હું ફિલ્મમાં જઈશ બીજા શોમાં. તું જોઈ લે જેમ મારો ભપકો, હું બાયણેથી કહીશ રોમા રોમા, તેથી મારો ડંકો વાગશે. રાજા રજવાડા ને મલ્લકના શેઠિયાઓ, રાજા રજવાડા ને મલ્લકના શેઠિયાઓ મારી એ મુલાકાત માગશે. હું એ પહેરતી હોઈશ પોલકુને ઘાઘરીને આભલાની ચૂંદડીને સોનાની સોંકરી. ગોટપીટ ગોટપીટ વાતો કરીશ. વોટ્સ ગોઈંગ ટુ ડિસાઈડ રેટ શાયા. અંતુ રાતા પાણીએ ડાચું ફાડીને જોતો રહી જઈશ, વાલમુઆ આંખો ફાડીને જોતો રહી જઈશ, તેદી તેદી સંતુનો ડંકો વાગશે. ઘેલો થશે ને, ઘેલો થશે ને કોક રાજાનો દીકરો, ને કહેશે કે માગ માગ સંતુ, તું માગે દઉં. હું તો સુધરેલી બોલીમાં ટવકો કરીને કહીશ, રાજાના વાહામાં ધુંબો મારીને કહીશ, તમારા રાજમાં લહેર છે તે મહારાજા, તમારા રાજમાં લહેર છે તે મહારાજા, ભગવાનનું દીધું બધું એ છે તે મહારાજા, ખમા કરો હું તો કાંઈ ન લઉં. તઈ રાજોજી કહેશે કે સંતો દીકરાનું મન્ય રાખ, ને દરબારી કહેશે કે સંતો રાજાનું માન રાખ. રાજોજી કહેશે કે દીકરાનું મન્ય રાખ, ને દરબારી કહેશે કે રાજાનું માન રાખ, ને રાજાનો દીકરો મરકીને કહેશે હે જંતુના નામના સિક્કા પડાવો, ને સંતુના માનમાં તોપું ફોડાવો, ને સંતુના ભેરે અસવારી જોડાવો, ઘોડા દોડાવો ને હાથી ડોલાવો. તઈ સંતુનો ડંકો વાગશે, તઈ સંતુનો ડંકો વાગશે, ને ઠાવકી તઈ સંતુ માગશે. ઓલા ઓલા માસ્તર હિમાદ્રીનું ડોકું ઉતરાવી દો, ઈ દીપડાના જીબડાના જોડા કરાવી દો, એના ડોરા ફોરાવી દો, એના કોનમાં ધકધકતું શીશું પુરાવી દો. તઈ રાજોજી કહેશે ઓ હો હો હો, એ હું બોલ્યા અબ ઘડી. સિપાહીને કહેશે લ્યા ઘોડું દોડાવો, માસ્તરને ઘોડાના પૂંછડે બંધાવો, કપડાં ઉતરાવીને સડાક છડાક ચાપકા મરાવો. તે સંતુનો ડંકો વાગશે, તે સંતુનો ડંકો વાગશે. અને જય જય ભૂંડો કરીને એઠે નાખશે, ને તલવારું મ્યાનમાંથી કાઢશે, ને કહેશે કે સંતુ શક 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 હુકમ કર. હું તો મરકીને કહીશ કે જવા દો,
માસ્તરને મારવાનું રહેવા દો, અને તું ભોટો પડીને કહીશ માફ કર, અને હું હસી પડીને કહીશ ઠીક જા તારું કામ કર. થેન્ક યુ વેરી મચ.